નવરાત્રીના આજે પ્રથમ દિવસે સુરતના અંબાજી મંદિરમાં હજારોની સંખ્યા ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે। પીપલોદ વિસ્તારમાં આવેલા અંબાજી માતાનું મંદિર સુરતમાં તેમજ અલગ અલગ શહેરના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। નવરાત્રીના 10 દિવસોમાં અહીં લાખોની સંખ્યા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે। નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ શહેરના તમામ માતાજીના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા। સવારે 5 વાગ્યાથી જ ભક્તો દર્શન કરવા મંદિરે ઉમટ્યા હતા। શહેરના ગાયત્રી મંદિરોમાં પણ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું। गायत्री उपासको 9 दिवस सुधी अनुष्ठान करशे। मंदिरना संचालन चंद्रिकाबेने जणाव्यु हतु के दर वर्षनी जेम आ वर्षे पण सवारे 5 वाग्याथी माताना भक्तो दर्शन करवा माटे पहोंची गया हता। भक्तोने कोई मुश्केली न थाय तेनी माटेनी व्यवस्था करवामां आवी छे। नवरात्रिना प्रथम दिवसथी दशेरा सुधी लाखोनी संख्यामां शहेरना तेमज अन्य राज्य अने शहेरोमांथी लोकोनी दर्शन करवा माटे आवे छे। आ वखते माताने मणिदीपथी शणगारवामां आव्या छे। भारतीय मैया सेवा संस्था थकी अनेक सेवाकीय काम करवामां आवी रह्या छे। जय माताजी। अंबिका निकेतनना ट्रस्टी चंद्रिकाबेन मकवाणा, आज शरदी नवरात्र होवाथी पहेलो नवरात्र छे अने भाविक भक्तोनो सवारथी 5 वागाथी धसारो थई रह्यो छे। માતાજી પાસે એ લોકો મનોકામના એમની પૂર્ણ કરવા માટે આવે છે। અરે ભક્તોના વિચાર અલગ અલગ હોય છે, એ રીતે માગણી કરે છે અને 55 વર્ષ થયા માતાજીને, આજે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે, દેવી ભાગવતમાં નિર્માણ થયેલું છે કે મણિદીપમાં જ્યારે માતાજી બિરાજમાન બેઠેલા ત્યારે આવું શરૂ પડ્યું, તો અમે આજે ભક્તો દ્વારાથી આ ડેકોરેશન કરવામાં આવ્યું છે। મણિદીપમાં સાક્ષાત મા જગદંબા અહીંયા આવીને બેઠા છે એવું લાગે છે અને બરોબર ભક્તોની આનંદથી અને આંસુથી ભક્તને આનંદ એટલો બધો થઈ જશે, હરખના આંસુ આવે છે। સવારથી જ દશારો ચાલુ છે, સાંજ સુધીમાં લાખેક માણસ આવી જશે અને એમની મનોકામના પૂર્ણ કરે। માતાજી અષ્ટભુજા છે, એમના હાથ 8-8 કામ કરી રહ્યા છે। અંબિકા નિકેતનમાં 1-1 કામ થઈ રહ્યું છે, આ વર્ષે પણ નવું કામ થઈ રહ્યું છે। અમે નર્સરી કોલેજ ચાલુ કરી રહ્યા છે, સેવાનું કામ માતાજી કરાવતી રહેશે અને નવા નવા કરાવતી રહેશે અને અમે કરતા રહીશું। અમને ખૂબ માં શક્તિ આપે અને અમે એમ ખૂબ માના કામમાં સેવિકા બની રહીને કામ કરતા રહીએ। જય માતાજી। ભક્તો માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી? ભક્તો માટે રેલિંગ લગાવવામાં આવી છે, પાણીની સગવડ કરવામાં આવી આવી છે, પંખા મૂકવામાં આવેલા છે। અંબિકા નિકેતનનું મહાત્મ્ય એવું છે, જ્યારે ભારતી મૈયાએ મંદિર બનાવ્યું હતું તો માએ ત્યારે જ કીધેલું કે હું મા તને પૂજા કરવા માટે નથી, તારી આંગળ જે દેવ દવી આવશે તે હું સેવાના કાર્યમાં જ વાપરીશ અને આ સુરતના શહેરો હશે કે કોઈ બી દુખિયાર તારે આંગળે આવેલો હશે તેને અમે મદદ કરતા અને સેવાનું કાર્ય અમર રહે એ રીતે કરવા માગે છે। ને ચૌતરી નવરાત્રનું મહત્ત્વ એવું, ખરા આસો નવરાત્રનું મહત્ત્વ એવું છે કે માતાજીના આસો નવરાત્રમાં આરાધના કરવા આવે છે, અનુસ્નાન કરે છે અને માતાજી એમના બાળકોને દીધિ સિદ્ધિ આપે, એમના પોતાનું આરોગ્ય પણ સારી રહે, એને શરદ ઋતુમાં મા એમની મનોકામના પૂર્ણ કરે એ જ જય માતાજી। નવરાત્રીની શરૂઆત સાથે જ માતાજીના દર્શન ભક્તો ઉમટી પડ્યા હતા, તો રાત્રિથી ગરબા રમવા માટે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।